કેન્દ્રીય નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારામજીએ બે હજાર વીસનું બજેટ રજૂ કરીને આ બજેટ જન જનનું બજેટ દરેક વ્યક્તિ દરેક સમાજ દરેક વર્ગ દરેક પ્રકારના લોકોને આવરી લઈને જનહિતાએ આ બજેટ પેશ કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે ગુજરાતને આ બજેટથી નવી યોજનાઓથી ખૂબ લાભ થયો છે ગિફ્ટ સિટીને બુલિયન એક્સચેન્જ એ દરજ્જો આપીને ગિફ્ટ સિટી આ સમગ્ર દુનિયામાં એક ચર્ચા અને ગિફ્ટ સિટી દ્વારા દુનિયાભરનો ધંધો ત્યાં વિકસાવવામાં આવશે એટલે બુલિયન એક્સચેન્જ આપવા માટે મોદી સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ગુજરાતની ઐતિહાસિક વિરાસતો આર્કિયોલોજીકલી સાઇટને રીડેવલપમેન્ટ કરવા માટે ધોળાવીરાને જે પસંદ કરવામાં આવ્યું છે એટલે કચ્છમાં ધોળાવીરાનો વિકાસ એ આવનારા દિવસોમાં થશે અને રીડેવલપ કરીને જે કેન્દ્ર સરકારે પૈસા ફાળવા છે એ માટે પણ ખાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ આભાર માનું છું સાથે સાથે લોથલમાં જે મેરીટાઈમ મ્યુઝિયમ બનાવવાની જે એમને જાહેરાત કરી છે અને એના માટે જે પૈસા ફાળવા છે લોથલ એ ગુજરાતનું પૌરાણિક બંદર અને એને ફરી પાછું જાગૃત કરીને લોથલ આખું મ્યુઝિયમ એમાં આપણે વર્ષો પહેલાં જે સામુદ્રિક આપણો વ્યવહાર વેપાર બિઝનેસ ચાલતો હતો એને પણ ઉપસાવવામાં આવ્યું છે અને મ્યુઝિયમ બનશે એટલા માટે પણ એમનો ખૂબ આભાર માનું છું નેશનલ ગ્રીડનો વ્યાપ સત્યાવીસ હજાર કિલોમીટર કરવામાં આવશે તેનાથી પણ ગુજરાતને લાભ થશે કારણ કે ગુજરાત ગેસના નેશનલ ગ્રીડમાં સૌથી આગળ છે અને એ ગ્રીડ આપણે સમગ્ર દેશમાં વિસ્તારીને ગુજરાતની કંપનીઓ એમાં આગળ પત્તું પ્રદાન કરશે અને એવી જ રીતે અમદાવાદ મુંબઈ બોલેટ ટ્રેનને ઝડપથી એ પ્રોજેક્ટને આગળ વધારવા માટે આ બજેટમાં ધ્યાન આપવામાં આવ્યું છે એટલે ગુજરાતની જનતા વતી ખાસ નરેન્દ્રભાઈ મોદી અને નિર્મલાજી સીતારામનો ખૂબ ખૂબ ગુજરાતની જનતા વતી આભાર માનું છું એવી જ રીતે આ બજેટમાં નાના મધ્યમ વર્ગના માણસો પાંચ લાખથી પંદર લાખ રૂપિયા સુધીની જેમની આવક છે એમને જે ઇન્કમ ટેક્સમાં છૂટછાટ આપવામાં આવી છે એ બહુ મહત્વની છે અને એને કારણે લોકોના હાથમાં જે પૈસા આપ્યા છે અને લોકોના પૈસાનું જે સેવિંગ થશે એ આવનારી ઇકોનોમીને વધુ બૂમ કરવા માટે પરચેસ પાવર વધારવા માટે આપને ખૂબ ઉપયોગી બનશે આથી હજી ત્રણ મહિના પહેલા જ કોર્પોરેટ ટેક્સમાં જે ઘટાડો કર્યો છે એટલે આ બજેટમાં એનો ઉલ્લેખ નથી એ પણ બહુ મોટું પેકેજ જાહેર અગાઉ કરી દીધું છે એટલે ઓવરઓલ કોર્પોરેટ ટેક્સ વ્યક્તિગત ઇન્કમ ટેક્સ આ બધામાં છૂટછાટ આપવાને કારણે લોકોના હાથમાં પૈસા વધશે પરચેસ પાવર વધશે અને એના કારણે હું માનું છું ઇકોનોમી એકદમ બૂમ થશે સાથે સાથે ખેડૂતો ઉપર વિશેષ ફોકસ કરવામાં આવ્યું છે ખેડૂતો માટે જુદી જુદી સોળથી સત્તર યોજનાઓની જાહેરાત કરી છે અને જેમાં ખેડૂતો એ ઇન્ટરનેશનલ કક્ષાએ પોતાના માલની ખપત કરે અને સાથે સાથે વેર હાઉસિંગથી માંડીને કોલ્ડ સ્ટોરેજથી માંડીને ખેડૂતો માટે સોલાર વોટર પંપ આની પણ વ્યવસ્થા કરીને ખેડૂતની આવક બમણી કેમ થાય એ દિશામાં આ બજેટનો આખી જે જોક છે એક સંપૂર્ણ ખેડૂતલક્ષી છે અને ખેડૂતોને પણ ખૂબ લાભ થશે આ બજેટ ફાઈવ ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું બજેટ બનાવવા માટે રિફ્લેક્ટેડ બજેટ કરવામાં આવ્યું છે ભારત ફાઈવ ટ્રિલિયન ડોલર ઇકોનોમીની તરફ આગળ વધે એ લક્ષ્યાંક એ લક્ષ્યાંકનું અંદરથી રિફ્લેક્શન થાય છે અને એ પ્રકારે એક પછી એક યોજનાઓને વિશેષ કરીને સામાજિક ક્ષેત્ર સોશિયલ આખા ક્ષેત્રોમાં જે રીતે અલગ 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 સહાયતાઓ આપી છે અને સાથે સાથે એના ઉપર ફોકસ પણ કર્યું છે અને જીએસટીનો વ્યાપ વધારી વધુને વધુ લોકોને આનો લાભ મળે એ માટેની જે આખી વ્યવસ્થા કરી છે એટલે હું માનું છું કે શિક્ષણ આરોગ્ય ખેતી ઇરીગેશન ખાસ કરીને વનવાસી લોકો પીડિત લોકો શોષિત લોકો ગરીબ લોકો માટે પણ આ બજેટમાં વિચાર થયો છે પશુધનનો પણ વિચાર થયો છે દૂધના ઉત્પાદન ડબલ કેમ થાય એનો પણ વિચાર થયો છે ફિશરીઝનો પણ વિચાર થયો છે ઇન્ટીગ્રેટિંગ ફાર્મિંગ સિસ્ટમનો પણ આમાં વિચાર કર્યો છે એટલે એ રીતે હું એમ માનું છું કે ગરીબથી લઈ અને ઉદ્યોગો સુધી બધાનો વિચાર કરીને આખી આ બજેટમાં એનું રિફ્લેક્શન આપવામાં આવ્યું છે મને પૂર્ણ શ્રદ્ધા છે કે આવનારા દિવસોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમાં ખાસ કરીને ટ્રાન્સપોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓબીસી એસસી માટે પંચ્યાસી હજાર કરોડ રૂપિયા અને પર્યાવરણનું પણ ધ્યાન રાખીને પિસ્તાલીસો કરોડ રૂપિયાની જે ફાળવણી થઈ છે વધુ એરપોર્ટ બનાવવા ડિજિટલ કનેક્ટિવિટી વધારવી એજ્યુકેશન સેક્ટરને પણ ધ્યાનમાં આપ્યું છે ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્સના પ્રોત્સાહન માટે પણ જે વિચાર કર્યા છે નવી શિક્ષા નીતિ આવનારા દિવસોમાં આવી રહી છે અને દરેક જિલ્લાને એક્સપોર્ટર બનાવવા એનો જે થીમ છે ને એના આધાર ઉપર ફાઇવ ટ્રિલિયન ઇકોનોમી સ્માર્ટ ડિજિટલ સિટીઝ પીપીપીના ધોરણે ડેવલપ થાય સ્વચ્છ ભારત એનું પણ અભિયાનને આમાં લેવામાં આવ્યું છે એટલે હું એમ માનું છું કે આખું બજેટ સર્વગ્રાહી લોક ઉપયોગી ગરીબ થી માંડી ખેડૂત થી લઈ અને સામાજિક તમામ ક્ષેત્રોને આવરી લઈ અને આ બજેટ જન જન નું બજેટ વાસ્વમાં આપવામાં આવ્યું છે